તો સરકારી કર્મચારીઓને દિવાળી પહેલા ગિફ્ટ મળી શકે છે. પેન્શન યોજના સહિતના પ્રશ્નો પર જાહેરાત થઈ શકે છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. કેબિનેટમાં ચર્ચા કરીને મંજૂરી મળતા જાહેરાત કરવામાં આવશે. વિવિધ મુદ્દાઓ પર સીએમની અધ્યક્ષતામાં બેઠક મળશે. સકારાત્મક રીતે આ જાહેરાત કરીને અમલવારી પણ કરવામાં આવી શકે છે. ગઈકાલે ગુજરાત રાજ્ય કર્મચારી દ્વારા મહામંડળ દ્વારા બેઠક કરવામાં આવી હતી. પડતર પ્રશ્નો મુદ્દે રાજ્ય સરકાર સાથે બેઠક કરી હતી. કર્મચારી મહામંડળ અને એની સાથે સંલગ્ન તમામ મંડળોના હોદ્દેદારો સાથે આજે ખૂબ જ સકારાત્મક વાતાવરણમાં આજે ચર્ચાઓ થઈ છે. સકારાત્મક ચર્ચાઓના અંતે આવતીકાલે કેબિનેટમાં એ વાતોની, એમની જે પોઝિટિવ વાતો બધી સ્વીકારાઈ છે અને એ કેબિનેટની મંજૂરી લીધા પછી, આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની મંજૂરી મળ્યા પછી આવતીકાલે તમામ બાબતોની જાહેરાત પણ થશે અને એનો પરિપત્ર પણ થશે. અમારા અગાઉ સરકારે થયેલા સમાધાનના પ્રશ્નો છે એ બાબતે ખૂબ પોઝિટિવ ચર્ચા થઈ છે. આવતીકાલે માનનીય મુખ્યમંત્રીશ્રી સાથે આ કેબિનેટની અંદર ચર્ચા કરી અને આનો યોગ્ય નિર્ણય કે યોગ્ય જાહેરાત જે કરવાની છે એ કેબિનેટ પછી નિર્ણય કરવામાં આવશે એવું તમામ મંત્રીશ્રીઓએ મારી મીટિંગ પહેલાં માનનીય મુખ્યમંત્રીશ્રી સાથે પણ એમને બેઠક કરેલી છે, એમની સાથે પણ ચર્ચા કરેલી છે.